નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ લીલો. આજે આપણે ધોરણ 12 નામના મૂળ તત્વ એની અંદર પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન દાખલો 6 એની અંદર પેટા દાખલો 3 અને 4 ગણીશું. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમ નોંધ લખો. પેટા દાખલો 3, ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાતના રૂપિયા 11,000 પૈકી રૂપિયા 6,000 વસૂલ મળી. હવે ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાતના ટોટલ 11,000 હતા, એમાંથી છે એ રોકડા કેટલા મળ્યા? તો કે 6,000 રોકડા છે એ મળી ગયા છે. તો 6,000 રકમ વસૂલ મળી, વસૂલ મળી એટલે રોકડા આવે, આવે તો ઉધાર. તો અહીંયા લખશું રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રકમ રૂપિયા 6,000 ઉધાર, 6,000 જમા. બાબત છે લખશું રૂપિયા 11,000 ની ઘાલખાત પૈકી રૂપિયા 6,000 વસૂલ થયા તેના. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પેટા દાખલો 4, પરચુરણ મિલકતોની ચોપડી કિંમત રૂપિયા 2,70,000 છે, ઉપજ્યા 2,27,000. તો હંમેશા મિલકતોની કઈ બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. ખાતું બંધ કરીએ ત્યારે કઈ બાકી થઈ જાય? તો કે જમા બાકી થઈ જાય. તો લખીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. રકમ રૂપિયા છે એ 2,70,000 ઉધાર અને 2,70,000 જમા. બાબત છે લખીએ પરચુરણ મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. આમ નોંધ પૂછી ઉપજ્યા 2,27,000. ઉપજ્યા, ઉપજ્યા એટલે રોકડ આવે, આવે તો ઉધાર. તો લખશું રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત છે લખશું રૂપિયા 2,27,000 પરચુરણ મિલકતોના ઉપજ્યા તેના. રકમ રૂપિયા 2,27,000 ઉધાર અને 2,27,000 જમા. થેન્ક યુ.